જામનગર શહેરમાં અંજુમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોની બેઠક મળી હતી. આગામી સમયમાં 4 જગ્યાએ સ્કૂલ ખોલવાનું બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે, જેમાં સિક્કા, સલાયા, વાડીનાર અને જામનગર ખાતે સ્કૂલ ખોલવામાં આવશે. ગરીબ વિદ્યાર્થીઓને સસ્તી ફીમાં શિક્ષણ મળી રહે તેવા ઉદ્દેશ્યથી સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ મળી રહે અને પગભર બને તેવા ઉદ્દેશ્યથી સ્કૂલો ખોલવામાં આવશે. વિદ્યાર્થીનીઓ માટે મહેંદી ક્લાસીસ અને સિમર ક્લાસીસની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મારું નામ ઇસ્માઇલભાઈ રૂખેનલવાણી ઉર્ફે દાદાભાઈ. આજરોજ અંજુમન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે આજે અમે શરૂઆત કરી છે. અમે નવ જણાની અમે કમિટી છે. એમાં પ્રમુખ તરીકે મારી વર્ણિ સારવાની છે ને શિક્ષણની અમે વધારે જોઈએ કે જે અભણ માણસ હોય તેને અમે પાર્ટ ટાઈમમાં અમે એને શિક્ષણ આપી શકીએ, જ્ઞાન આપી શકીએ એવી અમે ગણતરી છે. અમે આ અંજુમન ટ્રસ્ટ અમે ચાલુ કરેલી છે. બાકીના અમારા મિત્ર, અમારા સાથીદાર અબરારભાઈ ગઢિયા આપને બીજી વિગત કહેશે. મારું નામ અબરાર ગઢિયા છે. હું અંજુમન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં એઝ એ ટ્રસ્ટી તરીકે અત્યારે છું. હવે અમારા પ્રમુખશ્રી બધાને એ હોદ્દાઓની ફાળવણી કરવાના છે. હવે અમારું વિઝન છે એ શિક્ષણ 4 સ્થળે અમે સ્કૂલની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ. સલાયા છે, વાડીનાર છે, સિક્કા છે, તેમજ ભવિષ્યમાં જામનગરમાં પણ અમે નવી શાળાની સ્થાપના અમે કરવાના છીએ. કેમ કે હાલના તબક્કે જે ફીસનું ધોરણ ખૂબ ઊંચું હોય તો એ ગરીબ લોકોને પરવડતું ન હોય એના માટે અમારો વિચાર છે કે વ્યાજબી ભાવે અને સારું શિક્ષણ મળી રહે, તેમજ અમે ટેકનિકલી નોલેજ લોકોને મળે કે જે લોકો ઓછું ભણેલા હોય અને એ લોકોને આઈટીઆઈમાં એડમિશન ન મળતું હોય અને તો એના માટે અમે સ્વરોજગારી મળે એવા ઉમદા હેતુથી અમે એ લોકોને માની લો કે વાયરિંગનો કોર્સ છે, ડીઝલ મિકેનિકનો કોર્સ છે, એસી રિપેરિંગનો કોર્સ છે, એવા કોર્સ કરાવીને એને પગભર કરવા માગીએ છીએ. તેમજ મહિલાઓ માટે અમે સીવણ ક્લાસીસ છે, મહેંદી ક્લાસીસ છે, એવા ક્લાસીસનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ.